આજનો આપણો વિષય છે ગુજરાતી. તો આજે આપણે શું શીખવાનું છે? ડ થી ઠ મૂળાક્ષર ટપકા જોડો અને શીખો. પહેલા શું શીખી ગયા હતા? ડ સુધી શીખી ગયા હતા. તો આજે આપણે ડ થી ઠ શીખવાનો છે. તો પહેલા આપણે શું કરવાનું છે? સૂચના લખવાની છે અને પછી આપણે ટપકા જોડીને અહીંયા લખવાનું છે. તો આજની તારીખ કઈ છે? 15/6. અને વાર કયો છે? આજે વાર કયો છે? મંગળવાર. મંગળવાર છે ને? તો આજે આપણે તમારા નોટમાં પહેલા શું લખવાનું? તારીખ અને વાર. અને પછી શું લખવાનું છે આજનું? આ ચાલો પહેલા સૂચના લખી જઈ. ચાલો
¡Gracias!
છે ઢોલક શું છે ઢોલક ચાલો અહીં નીચે શું લખેલું છે બાજુમાં ઢેલો શું લખેલું છે ઢેલો તો ઘ ઢગલાનો ઢો કઈ રીતે લખવાનો છે જુઓ તો મિયા કલર કાઢો જોઈ મિયા કલર કાઢો તમે ચાલો હવે અહીં ફૂટવાનું છે ને ચાલો મિયા કલર રાખો જોઈ ચાલો ઉડાઈ ગયો કેવી રીતે કરવાનું છે મીંડું કેવું કરવાનું છે નાનું કરવાનું છે કરવાનું ને થ ફળિયા થ જેવો કોઈએ કરવાનો નથી થ ફળિયા નથી તો કે કેમ નતા ખબર છે આવી રીતે મોટું ગોળ કરતા કરતા હવે ઢ ઢગલા ઢમાં કેવું કરવાનું છે આવી રીતે નાનું મીંડું કરવાનું છે કોઈએ આવી રીતે મોટું કર્યું ને તો મેં શું કરશે ખોટું પાછળ બે લીટીની વાર છે તો મેં શું કરે
છે ફેનો જો તો તમારા કીટમાં છે લખેલું ફેનો પછી નીચે નેનો ને પછી પાકણ તો પહેલા શું કરવાનું છે મિયા કલરની મદદથી આપણે ફૂટવાનો છે ચાલો બધા મિયા કલર લઈ લીધો ठीक करो जो यहां थी ना भी से उनको की फोर के आया वो गणपति की गणी छे एम करवानो छे त्रिकोण पे नोणो कई रीते करवानो छे उभी मुकी आई थी उनको की फोर के छे आया वो गणपति नो ग त्रिकोण पे नोणो तुम्हारा दूसरी बार फूटवानो पांच वक्त હવે હું તમને ચિત્ર સાથે બતાવું ચાલો પહેલું ચિત્ર શેનું છે ફેનનું ચિત્ર છે છે ફેનનું તો ફેન કઈ રીતે લખાય ફેનો એની નીચે શેનું ચિત્ર છે મેણો પછી એની નીચે પાકોણ એની નીચે દર્પણ તો થઈ ગયા ચારે ચિત્ર ને કઈ રીતે લખવાનું છે પહેલા ઉભી પછી અહીંયા હું તો સી ફોર કે પછી અહીંયા ગો ગણપતિ નો ગ થઈ ગયો આ પહેલો ચાલો પહેલા શું કરવાનું ટપકા છોડવાના છે છે ટપકા છોડવાના ચાલો તમારે ટપકા પર દીધા છે મમ્મી ચાલો હવે ટપકા મારી સાથે છોડજો અને ધીમે ધીમે ટપકા છોડવાના છે ચાલો ટપકા છોડાઈ ગયા મેં તમને શીખવાયું એમ કોઈ આવી રીતે આમ કરી લખવાનું નથી ચાલો પહેલા ઊભી લીટી કરો પહેલી અડધી પછી શું કરવાનું છે ઊંધો શીખવો કે અને પછી ગ ગણપતિ નો ગ થઈ ગયો અણ ફેર નો અણ ચાલો બોલો છે મારી સાથે અણ ફેર નો અણ ચાલો બાજુ ખાના પેન્સિલ મૂકો મૂકી લખો અણ પેનો અણ અણ પેનો અણ ચાલો બાજુ ખાના માં પાછી પેન્સિલ મૂકો ચાલો મૂકી લખો અણ પેનો અણ જો તમે બે લીટીની બહાર જવા દીધું છે નથી જવા દીધું ને તમારે જવા દેવાનું નથી જો જાય તો મેમ શું પાડશે ખોટું પાડશે જો તમારે ક્યારે ગયું હોય તો મમ્મીને કહેવાનું મમ્મી એ જ કરી દેશે ચાલો છેન બાજુ ખાનામાં પેન્સિલ મૂકો જોઈ મૂકી છી લખો અણ ફેનો અણ અણ ફેનો અણ ચાલો પાછું ખાના પેન્સિલ મૂકો લખો અણ ફેનો અણ ચાલો લખાઈ ગયો તો આપણે કેટલા મૂળાક્ષર શીખ્યા અત્યારે ર ઢ ન્યા અણ હવે કેટલા બાકી રહ્યા તો તલવારનો ત અને થ થળનો થ ચાલો તો તલવારનો તો શીખવો છે ને તમારે ચાલો બે લીટી તમારે છે અહીંયા પહેલા કઈ રીતે લખવાનું છે આ લીટીને અડાડીને આવી રીતે પહેલા કરવાનું થઈ ગયું અને પછી ઊભી લીટી તો કયો કહેવાય તો તલવારનો ત ચાલો થઈ ગયો તમારે બધાને આવી રીતે ચાલો ટપકા જોડી ધીમે ધીમે ટપકા જોડવાના છે ચાલો તો તલવારનો તો થઈ ગયો હાલો હવે આપણે લખીશું ચાલો માછલ ખાના પેન્સિલ મૂકો ચાલો મીકી કઈ રીતે લખવાનું છે અહીંયા બીજી લીટીને અડાડીને આવી રીતે આમ કરવાનું થઈ ગયો તો તલવારનો તો છો
થાળી નું ચિત્ર છે, છે થાળી નું, તો થાળી કઈ રીતે લખાય?
લખવાનું છે શું લખવાનું છે દક્ષિણ ખ કલમ લેટર ફા છોડો અને